મારું નામ હિતેશ છે મારી માલકીન જ્યારે પણ વરસાદ આવતો ત્યારે મને તેના રૂમમાં બોલાવી લેતી અને જ્યારે હું કારણ પૂછતો હતો ત્યારે પૈસા આપીને મને બજારમાં મોકલતી હું ભારે વરસાદમાં સાયકલ કાઢતો અને માલકીનના કામ માટે બહાર જ હતો એક રાતે અચાનક જોરદાર વરસાદ શરૂ થયો માલકીન મને દૂધનો ગ્લાસ આપીને કહેવા લાગી ચાર્લ સુઈજા અડધી રાત્રે મારી ઊંઘ તૂટી અને મેં જે જોયું તે જોઈને હું હેરાન થઈ ગયો કારણ કે તે રાત્રે માલકીને મારી સાથે હું ખારીપુરના એક ગામમાં એક મહિલાને ઘરે કામ કરતો હતો મારી માલકીનનું ઘર મોટું હતું અને કમ્પાઉન્ડ એકદમ સાફ હતું હું સાયકલ પર જ માલકીનનું કામ કરતો હતો માલકીન મારી પાસે ઘરનું બધું કામ કરાવતી હતી અને બહારનો સામાન લાવવાની પણ મારી જવાબદારી હતી પણ મારી માલકીની એક વાત જરા પણ મને સમજાતી ન હતી તે ઘરે એકલી રહેતી હતી અને મને કહેતી કે રાતના અગિયાર વાગ્યા પછી બહાર ન નીકળવું આ વાત મને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દેતી હતી કે રૂમની બહાર કેમ ન નીકળવું પગાર સારો આપતી હતી તેથી જ મેં તેની વાત માની લીધી હતી કારણ કે હું અહીં માત્ર પૈસા કમાવવા જ આવ્યો હતો મારી સગાઈ મારા કાકાની પુત્રી સાથે થઈ ગઈ હતી અને મારા કાકાએ મને કહ્યું હતું કે જો મેં એક વર્ષમાં પંદર લાખની રકમ જમાના કરાવી તો તે તેની પુત્રીના લગ્ન બીજા કોઈ સાથે કરી દેશે કારણ કે હું શરૂઆતથી જ આળસુ હતો અને કામ કે મહેનત કરવામાં મારી જાન જાતી હતી તેથી મારી માના ઘરેણાં વેચી હું મલેશિયા આવી ગયો હતો અહીં નાના કામ માટે પણ સારા પૈસા મળે છે શરૂઆતમાં તો મને ખૂબ જ મુશ્કેલીથી નોકરી મળી અને પૈસા પણ ઓછા હતા પણ પછી માલકીને મને નોકરી પર રાખ્યો ન તો હું ભણેલો હતો કે ના તો મહેનતી તેથી જ મને માલકીનનું કામ પસંદ આવ્યું ત્યાં ઘરનું થોડું કામ હતું અને બજારમાં એક બે વાર ચક્કર લગાવવાના હતા અને પગાર પણ સારો હતો પરંતુ માલકીનની કેટલી બાબતો મને હજી પણ વિચિત્ર લાગતી હતી જ્યારે મેં તેને પૂછ્યું કે માલિક ક્યાં ગયા છે તે ક્યારે પાછા આવશે તો તેને કહ્યું કે તે છ મહિના પછી આવશે સાંભળીને હું ચૂપ થઈ ગયો પણ તેની હરકતો વિચિત્ર હતી જ્યારે હું દસ વાગ્યે રૂમમાં જતો ત્યારે તે બહારથી તાળું મારી દેતી મને બહુ નવાઈ લાગતી કે તેઓ મારા રૂમને તાળું શા માટે મારે છે પણ મેં વિચાર્યું કે તે કદાચ ઘરમાં એકલી રહે છે તેથી ડરના કારણે પોતાને સુરક્ષિત રાખવા માટે આ તાળું મારે છે પરંતુ એક વાર મેં મારી માલકીનને આ વાત પૂછી તો તેનો રંગ ઉડી ગયો તેને મને કહ્યું આકાશમાં તારા વાદળો કેવા બની ગયા છે તેથી મેં આકાશ તરફ જોયું તો વાદળો ખરેખર ઘેરા બની ગયા હતા પણ આ વાતથી તે રૂમમાં તાળું કેમ મારે છે તેથી મેં કહ્યું માલકીન તેનાથી મને શું ફરક પડે છે તેને કહ્યું કે થોડા સમયમાં વરસાદ પડશે મેં કહ્યું હા બરાબર છે પણ વરસાદ પડી રહ્યો હોવાથી મને રૂમમાં કેમ બંધ રાખો છો મારી વાત સાંભળીને થોડી વાર તે મને જોઈને ચૂપ થઈ ગઈ અને ખૂબ જ પરેશાન હતી ફરી ફરી આકાશ તરફ જઈ રહી હતી તેમના ચહેરા પરથી તેના હોશ ઉડી ગયા હોય તેવું લાગતું હતું કે તેને વરસાદથી શું મતલબ હતો થોડી જ વારમાં વરસાદ શરૂ થયો જેમ જેમ વરસાદ વધુ પડતો હતો તેમ માલકીનનો રંગ પણ ઉડી જતો હતો તે ખૂબ જ પરેશાન હતી આ સમયે મારે કોઈ મહત્વનું કામ ન હતું તેથી મેં વરસાદમાં નહાવાનું નક્કી કર્યું હું આંગણામાં ઊભો રહ્યો ત્યારે મારી માલકીન મને પૂછવા લાગી કે તમે અહીં આંગણમાં કેમ ઊભા છો મેં કહ્યું વરસાદ પડે છે અને વરસાદમાં મને નહાવાનું મન થાય છે મને ડર લાગે છે તો તમે તમારા રૂમમાં જાઓ પછી મને તેના રૂમ તરફ માલકીન આવવાનો ઈશારો કર્યો અને આ મારા માટે પણ ખૂબ જ આશ્ચર્યજનક હતું કારણ કે તેમના ઘરે હું જ્યારથી આવ્યો પણ તેને ક્યારેય મને તેમના રૂમમાં આવવા કહ્યું નહોતું તે પોતાના કબાટમાંથી પૈસા કાઢવા લાગી અને તેને કહ્યું કે જાઓ અને ઘર માટે વસ્તુઓ લઈ આવો મેં કહ્યું કે સવારે જ તો બધું લાવ્યો છું वस्तुओं लई राखी दीधी कमी नथी हम शू तो मैं कहू के अत्यार भारत वरसा पड़ी रोम बगड़ी जैसे तो ते कहवा लगी के जो खराब हसे तो मार पैसा नो सामान खराब थे ने ते केम चिंता करो छो ते जा तो आ महिला बुद्धि जोई तो रही गो જે મને રાસન લાવવા કહી રહી હતી આમાં તો દાળ ચોખાને લોટથી વધુ હતું નહીં તેથી મેં કહ્યું કે માલકીન તમે જાણી જોઈને વસ્તુઓ કેમ ખરાબ કરવા માંગો છો આટલા વરસાદમાં તો બધું ખરાબ થઈ જશે તેથી તેઓએ મને પ્લાસ્ટિકની એક મોટી બેગ આપી અને કહ્યું તેમાં બધો સામાન નાખી દેજો અને જાવ નીકળો અને બે કલાક પહેલા પાછા ના આવતા ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે માલકીન મને બહાર કાઢવા માંગે છે મને ખૂબ જ આશ્ચર્ય થયું અને હું સાયકલ પર બેસીને તે વરસાદમાં દુકાને પહોંચ્યો મને દાળ ચોખાને લોડ બધું જ આપી દેજો જ્યાં સુધી તમે સામગ્રી પેક કરો ત્યાં સુધીમાં હું આવું છું તમારે જેટલો સમય લેવો હોય તમે લઈ લો મને કોઈ ઉતાવળ નથી ભલે તમે બે કલાક સામાન પેક કરવામાં લેશો તો પણ ચાલશે અને દુકાનવાળો ચકિત થઈ ગયો અને હું બાળકો સાથે વરસાદમાં નહાવા લાગ્યો ત્યારે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી પરંતુ મને વરસાદમાં નહાવાનો ખૂબ જ શોખ હતો શેરીમાં નાના બાળકો હતા અને સાથે ક્રિકેટ પણ રમતા હતા તેથી મેં પણ તેમની સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અડધી કલાક પછી જ્યારે વરસાદ ઘણો ઓછો થયો ત્યારે હું સામાન લઈને પાછો આવ્યો સામાન બચી ગયો હતો પણ હું જ્યારે ઘરે પહોંચ્યો તો સામેનું દૃશ્ય જોઈને હું પરેશાન થઈ ગયો માલકીન આંગણમાં બેસીને રડી રહી હતી મને તેના રડવાનું કારણ ખબર નહોતું જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે માલકીને મને જોઈને તેમના આંસુ સાફ કરવા લાગી જ્યારે મેં તેમની સામે જોયું તો તેની આંખો ખૂબ સોજી ગઈ હતી માલકીન છેલ્લા બે ત્રણ કલાકથી ફક્ત રડી જ રહી હતી મેં જમવાનું બનાવી લીધું છે જમી લેજે આટલું કહીને તે પોતાના રૂમમાં ગઈ અને રૂમ અંદરથી બંધ કરી દીધો માલકીન કોઈને મળવા માટે કોઈના ઘરે જતી કે ના તો તે વિસ્તારની સ્ત્રીને તેના ઘરે આવવા દેતી હું સમજી શકતો નહીં કે માલકીન ઘરમાં એકલા રહેવાથી કંટાળી જતા નથી અને જો કોઈ ભૂલમાં તેમના ઘરે આવી જાય તો તે એવું વલણ રાખતી કે બીજી વખતે આવવાનું જ તે ભૂલી જાય ચોમાસાની ઋતુ હતી એટલે બે મહિના વરસાદ નક્કી જ હતો અને જ્યારે પણ વાદળો છવાઈ જતા તો મને બહાર વસ્તુઓ લાવવા મોકલી દેતી ત્યારે તે કહેતી કે ત્યાંથી તે લઈ આવો તે મને એવી જગ્યા વિશે જણાવતી જે ઘણી દૂર હતી અને હું જ્યારે બે અઢી કલાક પછી ઘરે આવતો ત્યારે તે રડતી હોતી અને મને તેનું રડવાનું સમજાતું ન હતું મને વરસાદમાં બહાર મોકલવાનું સમજાતું હતું મારી તબિયત બગડવા લાગી હતી આજે સવારથી જ મને હીક આવી રહી હતી અને તાવ પણ આવી ગયો હતો જ્યારે માલકીનને જોયું કે વરસાદ પડી રહ્યો છે આ જોઈને માલકીને મને બહાર જઈને સામાન લાવવાનું કહ્યું હું જઈ શકતો નથી અને ઘરમાં બધા રાશન હાજર છે જો મહિના દિવસ સુધી રાશન ના આવે ને તો પણ વાંધો નથી મારી વાત સાંભળીને તે પરેશાન થઈ ગઈ મારી આંખો અને મારા ચહેરા તરફ જઈને તે કહેવા લાગી કે હું તમને ગરમ દૂધ અને તાવની ગોળીઓ આપું છું તે ખાઓ અને આરામ કરો માલકીને ક્યારે દયા બતાવી ન હતી તે મને માત્ર એક જ કક્ષા રાખતી અને તેમાં પણ પાણી વધારે પડતું હતું અને હવે માલકીને આપ્યો જેમાં દૂધની સાથે તાવની ગોળી પણ હતી અને તેમાં બીજી એક ગોળી પણ હતી કદાચ તે ઊંઘની હતી મેં તે દવા દૂધ સાથે લીધી અને પછી માલકીને મને કહ્યું કે મારા રૂમમાં જઈને સૂઈ જા આ સાંભળીને તો હું ચોકી ગયો માલકીન તમે શું કરો છો તેને કહ્યું કે વરસાદના કારણે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને જે રૂમમાં તમે સુવો છો તે રૂમની છતમાં પાણી ટપકે છે પછી જો તમે બીમાર પડશો તો તમારી સંભાળ કોણ લેશે એટલા માટે તમે મારા રૂમમાં સૂઈ જા ઘરમાં બીજા ઘણા રૂમ છે હું ત્યાં સૂઈ જઈશ મે કહ્યું હું તમારા રૂમમાં સૂઈ શકતો નથી મને આ ખૂબ જ અજીબ લાગતું હતું અને મારી વાત પર મને આશ્ચર્ય થતું હતું કે જ્યારે ઘરમાં બીજા રૂમ ખાલી હતા તો તે શા માટે મને તેમના રૂમમાં મોકલી રહી હતી અને જો તેને મારો એટલો ખ્યાલ હતો તો તે મને પહેલા પણ આવવાનું કહી શકતી હતી મારી વાત સાંભરીને તે મારા પર ગુસ્સા થવા લાગી અને તેણે કહ્યું કે જે હું કહું છું તે કરો મારા રૂમમાં જઈને સુઈ જા હું ના પાડી શકતો ન હતો એક તો તાવ હતો અને બીજી તરફ દવાની મારા પર અસર થવા લાગી હતી તેથી હું માલિકીના રૂમમાં ગયો અને પલંગ પર સુઈ ગયો મને ઊંઘ આવતા 5 મિનિટ લાગી જારે સવારે મેં મારી આંખોને ખોલી તો મારું શરીર ગરમ હતું અને હજુ તાવ હતો હું ભારે મુશ્કેલીથી બેઠો હતો પણ મારી માલકીન મારી સામે જોઈ રહી હતી મારી કોશિશ તો એ જ હતી કે હું છુપાઈને આ રૂમમાંથી નીકળી નીકળી જાહેર છે કે આ માલકીન નો રોગ હતો તેમની સો જરૂરતની વસ્તુઓ રૂમમાં હાજર હતી ખબર નહીં તેને મને રાતે તેના રૂમમાં કેમ સુવડાવ્યો હતો હજુ પણ મારું માથું દુખી રહ્યું હતું પછી હું ધીમે ધીમે ચાલતો રૂમની બહાર આવ્યો થોડીવાર પછી માલકીન આવી અને કહેવા લાગી તું બહાર કેમ આવ્યો હું તો ફક્ત મારી જરૂરતની વસ્તુઓ લેવા આવી હતી જાઓ અને આરામ કરો હું તમારા માટે નાસ્તો બનાવી આપું છું પણ હું સમજી શકતો ન હતો કે મારી માલકીન મારી માટે આટલી દયાળુ કેમ હતી એવું લાગતું હતું કે જે કંઈક થઈ રહ્યું છે તે બરાબર નથી એ લગભગ ત્રીસ વર્ષની હતી પરંતુ યુવાન અને સુંદર હતી હું તેમના રૂમમાંથી મારા રૂમમાં ગયો પણ પછી મને ખબર પડી કે ટીપા પડવાને લીધે મારો પલંગ ભીનો હતો અને હું ભીના પલંગ પર સૂતો હતો મને પહેલેથી જ તાવ હતો તેથી હું ધૂર્જવા લાગ્યો માલકીન મારા માટે નાસ્તો લઈ આવી જ્યારે તેને મને ધ્રુજતો જોયો ત્યારે તેને કહ્યું કે તને કહ્યું હતું ને કે તું મારા રૂમમાં જઈને સૂઈ જા પરંતુ તે મારું ન માન્યું અને તેને નાસ્તો એક તરફ રાખી અને મને હાથ થી પકડીને ટેકો આપ્યો મને તાવ હતો જેના કારણે મને નબળાઈ હતી પછી હું તેમનો સહારો લઈને ઉભો થયો પણ પાછળથી મેં તેમનો હાથ મૂક્યો અને ચાલતો ચાલતો માલકીનના રૂમમાં ગયો અને તેને મને નાસ્તો આપી અને ફરીથી દવા આપી અને રાત્રે મારો તાવ ઉતરી ગયો મારી તબિયત પણ ઘણો સુધારો થયો હતો માલકીન ને આખો દિવસ મારી સેવા કરી હતી મેં કહ્યું તમે બહુ સરસ છો મને લાગ્યું કે તમે ખૂબ ગુસ્સાવાળા છો આ સાંભળતા જ તેમના ચહેરા પર એક અજીબ અંદાજ હતો પછી તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ અને કહેવા લાગી કે હું સારી નથી ખૂબ ખરાબ છું અને તેમની આંખોમાં આંસુ હતા અને હું આશ્ચર્ય પામી રહ્યો હતો આ મામલો શું છે આજે રાત્રે ફરી જોરદાર વરસાદ પડ્યો જેમ જેમ વરસાદ વધુ થતો ગયો તેમ માલકીનનો રંગ ઝાખો પડવા લાગ્યો તેને કહ્યું મને ખબર નથી ક્યારે ઋતુ બદલાશે અને મારા જીવનને શાંતિ મળશે તે ખૂબ ચિંતિત હતી મે કહ્યું માલકીન વરસાદ તમને શું નડે છે તેને કહ્યું કે આ વરસાદ મારો જીવ લઈ લે છે તેને મને એક ગ્લાસ દૂધ અને ઊંઘની ગોળી આપી અને કહ્યું મારા રૂમમાં સૂઈ સુઈ જાવ મેં કહ્યું ના હું ઠીક છું મારા રૂમમાં જઈ શકું છું અને મેં કહ્યું કે હવે હું ઠીક છું હું આ ગોળી શા માટે ખાવ તેને કહ્યું કે ચૂપચાપ ખાઈ લે અને મારા રૂમમાં જઈને સુઈ જા હવે મેં તે ઊંઘની ગોળી લીધી ન હતી પરંતુ મેં ગોળી પાછી ફેંકી દીધી અને એમ નાટક કર્યું કે મને ઊંઘ આવી રહી છે પછી હું ઘરમાં ગયો અને સુઈ ગયો કારણ કે મારા રૂમમાં વરસાદનું પાણી ટપકી રહ્યું હતું હું એ જોવા માંગતો હતો કે શા માટે માલકીન ને વરસાદમાં તકલીફ થાય છે અને અને જ્યારે હું હું આવું ત્યારે તે રડે છે ગયો બારી પાસે રહ્યો થોડી વખત પછી માલકીન બહાર આવી ત્યારે વરસાદ પડી રહ્યો હતો પછી માલકીન બહાર આંગણ માં આવી અને એક ખૂણામાં જઈને માટી ખોદવા લાગી મને નવાઈ લાગી કે શા માટે આ જમીન ને ખોદે છે પછી તે એક તરફથી માટી કાઢી બીજી તરફ નાખવા લાગી મને લાગતું હતું કે તેની અંદર કંઈક છે જે તે માટીથી સંતાડવાની કોશિશ કરી રહી છે કદાચ માલકીનના ઘરેણા અને પૈસા છે પછી મને યાદ આવવા લાગ્યું કે જ્યારે પણ હું બહારથી પાછો આવતો ત્યારે તેના કપડા માટીથી ખરાબ રહેતા હતા પહેલા મેં આ બાબત પર આટલું ધ્યાન આપ્યું ન હતું પણ આજે મને બધું યાદ આવી રહ્યું હતું અને તે રડતી હતી તેના રૂમમાંથી બહાર આવી અને માલકીન પાસે પહોંચ્યો તો તેની અંદર કોઈના હાડપિંજરના હાડકા પડ્યા હતા હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને મને જોઈને માલકીન ના હોશ ઉડી ગયા હતા મેં જઈને માલકીન ને પૂછ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા કારણ કે મારો માલિક બીજા દેશમાં નહીં પણ સાત મહિના પહેલા માલિક અને માલકીનનો ઝઘડો થયો અને ઝઘડાને કારણે ગુસ્સામાં માલકીને માલિકને મારી નાખ્યો હતો માલિક ખૂબ જ ગુસ્સાવાળો વ્યક્તિ હતો માલકીનના પતિ તેના પર ખૂબ જ શંકા કરતા હતા તે કહેતા હતા કે તું બહુ નાની ઉંમરની અને યુવાન છે જરૂર તું મારા સાથે છેતરપિંડી કરતી હશે તેથી જ જ્યારે પણ હું તમને ફોન કરું છું તારો ફોન વ્યસ્ત હોય છે અને આ રીતે ઝઘડો એટલો વધી ગયો કે માલકીને માલિકનો જીવ લઈ લીધો પરંતુ તેને ડર હતો કે જો પોલીસને તેની જાણ થશે તો તેને પણ મૃત્યુદંડની સજા થશે તેથી તેને તેના પતિને અહીં દફનાવી દીધો પરંતુ તે સ્ત્રી હતી તેથી જ તે વધુ ઊંડો ખાડો ખોદ શકી નથી તેથી જ જ્યારે પણ વરસાદ પડતો ત્યારે તેને ડર લાગતો કારણ કે તેના પતિના હાડકા કોઈ જોઈ ન લે પણ હું તેને જોઈ ગયો હતો અને માલકીન મને જોઈને રણવા લાગી અને મારી સામે હાથ જોડીને કહેવા લાગી મારા આ રાજને રાજ રહેવા દે હું તને ઘણા પૈસા આપીશ જેથી તે મને ઘણા પૈસા આપવા લાગી મારી પાસે જ્યારે પંદર લાખ જમા થયા ત્યારે હું મારા ઘરે પાછા આવ્યો અને આજે પણ તે રાજ મારી છાતીમાં દટાયેલો છે કારણ કે માલકીને જે કર્યું હતું તે ગુસ્સામાં કર્યું હતું તેણે ખોટું કર્યું હતું અને તેના પર તે ખૂબ રડતી હતી અને પસ્તાતી હતી તેથી જ કહેવાય છે ગુસ્સો માણસનો દુશ્મન છે હવે મિત્રો તમે જ મને કહો કે મારે આ રહસ્ય પોલીસને જણાવવું જોઈએ કે તેને હૃદયમાં ઢાંકી દેવું જોઈએ જવાબ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ મોકલજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને જો હા અમારી ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી ધન્યવાદ